નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે વીર બાળક દેવનાથ. તો ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. ઉત્તર પ્રદેશના ગઢવાલ જિલ્લાના એક નાનકડા ગામમાં દેવનાથ રહે. 14 વર્ષની એની ઉંમર, મા બાપનો તે એકનો એક છોકરો હતો. આથી તે ઘરમાં ખૂબ લાડકવાયો. દાદીની અને માની ગોદમાં હાલરડા અને વાર્તાઓ સાંભળતા સાંભળતા એનો બાળપણ વીત્યું. માં સાહસ અને શૌર્યની વાર્તા સંભળાવતી, દાદીમાં રામાયણ અને મહાભારતની સંસ્કારી વાતો સંભળાવતી, આથી એનામાં વીરતાના સંસ્કારો અને ભારતીય પરંપરાના બીજ રૂપાયા. 14 વર્ષની ઉંમર થતા દેવનાથ સુંદર અને સંસ્કારી કિશોર થયો. તે પોતાના સરળ સ્વભાવ તથા ગુણ સંસ્કારોના કારણે ઘરમાં, શાળામાં અને ગામમાં લોકપ્રિય બન્યો. ઘરમાં એક રાત્રે સૌ ગાઢ નિંદ્રામાં સૂતા હતા. દેવનાથને ગરમી લાગવાથી તે ઉપર છત પર સૂતો હતો. અડધી રાત્રે એકાએક તેની આંખ ઉકળી ગઈ. તેને કંઈક અવાજ સંભળાતો હતો. તેણે નીચે દ્રશ્ય જોયું તો દ્રશ્ય જોઈને દિગ્મૂઢ થઈ ગયો. ગાડી પર તો શું કરવું તે તેને સૂજ્યું જ નહીં, પરંતુ માં અને દાદીમાના સંસ્કારોએ એને બળ આપ્યું. એના બા બાપુજીના હાથ પગ બાંધ્યા હતા ને તેઓ એક ખૂણામાં પડ્યા હતા. ઘરમાં 10-12 માણસો કે જે ડાકુઓ જેવા હતા, તે ઘરમાંથી સામાન બહાર લાવી લાવીને ભેગો કરતા હતા. દેવનાથ સમજી ગયો કે ડાકુની ટોળીએ આજે મારા ઘરમાં ધાડ પાડી છે. વળી ગામના અનેક ઘરોને તેઓ લૂંટીને લઈ જવાના છે. કઠોર પરિશ્રમ કરીને એકઠી કરેલી કમાણીને આ લોકો બળજબરીથી ઉપાડી જશે. આવા અત્યાચારી અને લૂંટારુઓનો સામનો કરવો એ વીરનો ધર્મ છે. અન્યાયને ચૂપચાપ સહન કરવો તે પાપ છે. હું એમનો સામનો કરીશ. આવો વિચારી દેવનાથ ચૂપચાપ નીચે ઉતર્યો. ડાકુ ઘણા હતા. પોતે સામનો કરનાર એકલો હતો, તેથી યુક્તિપૂર્વક સામનો કરવો એ જ યોગ્ય માન્યું. તેણે વરંડામાં પડેલી ઉહાડી ઉપાડી ચાળના ઓથે લપાઈને ઉભો રહ્યો. એક ડાકુ એની પાસેથી પસાર થયો. એણે એના પર કુહાડીનો જોરદાર ઘા કર્યો. તે કાયલ થઈ ભાગી ગયો. થોડી વારે બીજો ડાકુ ત્યાં આવ્યો. દેવનાથ તૈયાર જ હતો. એણે ડાકુના માથામાં કુહાડી ફટકારી. બીજો પણ કાયલ થઈ ભાગી ગયો. આમ દેવનાથે 4 ડાકુઓને મારીને પકડી દીધા. બાકીના ડાકુ હવે તો સતર્ક થયા. એમને થયું કે ગામ લોકો જાગી ગયા છે. આપણા 4 ડાકુઓને મારી બગાડી દેતા છે, હવે આપણો મારો છે. આવો વિચારી બધો સામાન પડતો મૂકી બાકીના પણ ભાગી ગયા. આ ઝપાઝપીમાં દેવનાથ ગવાયો હતો. ધમાલ થતા આખું ગામ જાગી ગયું. એમણે અને દેવનાથે ભાગતા ડાકુઓનો પીછો કર્યો. એક ડાકુ દેવનાથના હાથે પકડાઈ ગયો. આ ડાકુએ ગામમાં 10 જગ્યાએ દાડ પાડી હતી, પરંતુ દેવનાથની સજગતાના લીધે તેઓ માત્ર થોડોક જ સામાન લઈને નાસી ગયા હતા. દેવનાથે પકડેલા ડાકુને ખોખરો કરી પોલીસના હવાલે કર્યો. પોલીસને એના દ્વારા ડાકુઓની આખી ટોળકીનો ભેદ મળી ગયો. એ બધાને પકડી તુરંગના હવાલે કરી દીધા. લોકો હવે રાહત અનુભવે છે એમ નિરાંતે રહે છે. ગામ લોકોએ અને પોલીસ ખાતાએ આ નાનકડા દેવનાથનો આભાર માન્યો, એનું સન્માન કર્યું.
સાહસ અને પરોપકારી કાર્યો કરવામાં ઉંમર નહીં પણ યોગ્ય સંસ્કાર ઉપયોગી થાય છે। નાના બાળકો જે કામ કરી શકે છે તેવું કામ મોટેરાઓ કરી શકતા નથી। આપણા રાષ્ટ્રપતિએ દેવનાથને 26મી જાન્યુઆરીએ દિલ્હી બોલાવી બાલવીર પુરસ્કારથી એનો સન્માન કર્યું। મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે। આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો। આવજો।